જો હવે આપણે થોડોક લેક્ચર 12-15 મિનિટ પૂરતો બાકી રહી ગયો હતો એટલે બીજા પાર્ટમાં ચાલુ કરી દઉં છું. બરાબર, હવે બીજો એમસીક્યુ એવો છે કે એવી કઈ સંખ્યા છે જેનો એકમ નો ખબર નો, એવી કઈ સંખ્યા છે જેનો એકમ નો અંક દશકના અંક કરતા બમણો હોય, જેનો એકમનો અંક દશકના અંક કરતા ત્રણ ગણો હોય, જેનો એકમનો અંક એવી કઈ સંખ્યા છે જેનો એકમનો અંક સોરી વ્યવસ્થિત લખું એવી કઈ સંખ્યા છે કે જેનો એકમનો અંક દશકના અંકનો ત્રણ ગણો. બરાબર, એક વાક્ય પૂરું થયું. એવી કઈ સંખ્યા છે જેનો એકમનો અંક દશકના અંકનો ત્રણ ગણો તથા દશકનો દશકના અંકનો વર્ગ એકમના અંક બરાબર થાય. દશકના અંકનો વર્ગ એકમના અંકના વર્ગ બરાબર થાય. બરાબર, આવી રીતનો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો આનો દાખલો ન ગણવાનો, આની અંદર ઓપ્શન હોય એમાંથી જોઈ લેવાનું કે એકમનો અંક ને દશકનો અંક, દશકનો અંક ને એકમનો અંક. 13, 26, 13, 26, 26, 13, 13, 26, 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
93 તો આમાં એવી રીતનો આંકડો તમે ગોતવાનો છે. આ તો કોઈ સંજોગો હોય જ નહીં. 13 ન હોય કારણ કે 1 નો વર્ગ કરો તો 1 થાય, 3 નો વર્ગ કરો તો 9 થાય, બરાબર. 6 નો વર્ગ કરો તો 36 થાય, 2 નો વર્ગ કરો તો 4 થાય. 36 ને 4 નો કોઈ સમાવેશ થાય નહીં. માત્ર ને માત્ર 3 ને 9, 9 3, આ બે માંથી એક ઓપ્શન જ પોસિબલ છે. તો તમે વિચારો આ કયો કહેવાય, એકમ નો કા દશક નો? આ એકમ નો કા દશક નો? રેડી? તો એકમ નો 9, દશક નો 3. તો 9 ને 3 છે તો 9 છે 3 નો વર્ગ. કઈ 3 આવી ગયા તો એનો જવાબ કેટલો આવશે? હવે વિચાર કરી લો, એકમ નો અંક દશક ના અંક નો 3 ગણો છે. એકમ નો અંક છે ને, એકમ નો અંક ઈ દશક ના અંક નો 3 ગણો થયો ને, 9 કરતા તગલો 3 ગણો થાય, 3 3 9. તો ઓપ્શન કયો આવશે? હવે ખબર પડી જાય ભાઈ, પાછો વર્ગ થતો હોય ને, 3 નો વર્ગ 9 થાય, એટલે એમાં જવાબમાં આવશે 39. કેટલા આવશે? 39. 3 નહીં આવે કારણ કે આ એકમ નો અંક છે, આ દશક નો અંક છે. એકમ નો અંક 3 ગણો છે. એકમ નો અંક 3 ગણો હોય તો તગડો પેલો કહેવાય, પછી દશક નો અંક 9. તો 39 3 ઓપ્શન માં કોણ આવશે? 39 બી ઓપ્શન આવશે, બરોબર. વળી પાછો આપણે આગળ એક આજનો લાસ્ટ લેક્ચર છે. હવે પછી આપણે સમાંતર શ્રેણી અથવા દ્વિઘાત સુરક્ષા દ્વિઘાત સમીકરણ બેમાંથી એક ચેપ્ટર ચાલુ કરશું, બરાબર. તો હવે બીજો એક એકાદો એમસીક્યુ આપણે જોઈએ. એમસીક્યુ બુકમાંથી સ્પેશિયલ ગાઈડન્સ મેં. બે ટેબલ 3 ખુરશી 2500 રૂપિયા લીધે, બે ટેબલ અને 3 ખુરશી એનો ભાવ કેટલો છે? તો કે એનો ભાવ 3000 રૂપિયા. તો એક ટેબલ ને એક ખુરશી ની કિંમત શોધો, અથવા એની બે ની કુલ કિંમત કેટલી થાય? એક ટેબલ ને એક ખુરશી લેવા જાવ તો કુલ કેટલા રૂપિયા આવે? તો આવી રીતના દાખલા હોય તો એમાં સ્પેશિયલ કોટામાં કોઈ દાખલો બનાવવાનો ના હોય, દાખલો ધારવાનો ના હોય, માત્ર ને માત્ર આમાં શું કરવાનું એમ કીધું,
ધારો કે એક ટેબલ ની કિંમત એક રૂપિયા, એક ખુરશી ની કિંમત વાય રૂપિયા, એવી કોઈ પણ પ્રકારની ફિલ્મ નથી કરવાની, આપણે મનમાં નક્કી કરવાનું. ટેબલ એટલે એક્સ ને ખુરશી એટલે વાય, ખાલી આવું લખું જ લખી લેવાય. ટેબલ બરાબર એક્સ, ખુરશી બરાબર વાય, આવું લખી. બે ટેબલ હોય તો બે એક્સ, ત્રણ ખુરશી હોય તો ત્રણ વાય, બરાબર 2500. એનું ઊંધું કરો તો ત્રણ ટેબલ તો કે 3x 2y બરાબર 3000. ઊંધા આવડું કરતા આવડવું જોઈએ બરાબર. એમ ગુણીન કરવો હોય તો છૂટ ને, મેં તમને ઓલી સિસ્ટમ શીખવાડી ઊંધા આવડું કરવાની, ખબર કે 3 ને 2 5x 5y અને 2500 ને 3000 5500 થાય ને, 3000 ને 2500 5500 ને 5x 5y તો બધેથી 5 કાઢી નાખો એટલે x + y 1100 5500 એટલે 1100 સીધું આવી ગયું. કઈ બીજી ફિલ્મ જ ના કરવી પડી, નકર તો તમે આ દાખલો લોકની રીતથી કરો. લોકની રીતથી તો પેલા સમીકરણ ને 3 વડે, બીજા સમીકરણ ને 2 વડે ગુણી 3x 3x તમે ઉડા 6x 6x ઉડાડી દો, પછી y મળે એની કિંમત પેલા સમીકરણમાં મૂકો, એવી બધી પદ્ધતિ કરવી. એટલે તમને અત્યારે પ્રશ્ન હું પૂછવામાં આવ્યો એ બરોબર મગજમાં રાખો કે એક ટેબલ અને એક ખુરશી ની કુલ કિંમત તો બે મિક્સ કરો, બે મિક્સ એટલે x + y, x + y = 1100 રૂપિયા, એટલે જવાબમાં તમારે સીધા લખવાનું થાય 1100 રૂપિયાનું આવે. રેડી? છ વાટકી 4 પીસ, છ વાટકી અને 4 પીસ, વળી પાછું એ કેટલામાં લે 270 માં, 4 વાટકી 6 ડીસ બરાબર એના જેવો જ, એટલે હું એક પ્રકારનો તમને એક રિવિઝન થઈ જાય. તો એક ડીશ ને એક વાટકીની કુલ કિંમત, એક ડીશ અને એક વાટકીની કુલ કિંમત આવી ગયું ને, ખબર પડી ગઈ ને. વાટકી, વાટકી એટલે ડીશ એટલે વાય, તો વાટકી બરાબર એક્સ, ડીશ બરાબર વાય. તો 6 વાટકી હોય તો 6x, 4 ડીશ હોય તો 4y બરાબર 270. હે તો 4 વાટકી એ તો 4x 6y 230, ટોટલ કરો 6 4 10x 10y અને ટોટલ થાય લગભગ 500. કેટલો થાય 500? તો 10 બધે થી જવા દો, 10 કઈ કામના નથી, 10 અહીંથી જઈ તો x, 10 અહીંથી જઈ તો y અને 10 50 500 એટલે 50. એક વાટકી અને એક ડીશની કુલ કિંમત 50 રૂપિયા છે એવો જવાબ આવી ગયો, બરાબર. વળી પાછો નવો ગોતી આપણે, આપણે કઈ કામ છે તો નહીં બરોબર ને, આજ કઈ ના કરી યાર બેઠા બેઠા. અનારકલી, કેવી કલી? અનારકલી. અનારકલીમાં એવું છે, અનારકલી પાસે 10 રૂપિયાની અને 5 રૂપિયાની 21 નોટ છે. આમાં ભાઈ પૂછવા વાળા ગમે એમ પૂછે, એનું કાંઈ મીટર નહીં. અનારકલી છે એની પાસે 10 રૂપિયાની અને 5 રૂપિયાની કેટલી નોટ છે? 21 નોટ છે. તો ક્યુ સમીકરણ શક્ય બને? આવો પ્રશ્ન પૂછ્યો, હકીકતમાં આમાં કાંઈ છે નહીં, આવડી જ જાય એવું છે, પણ છતાંય ન આવડે તો ના આવડે એવું જરૂરી નથી. આવું હોય છે 10x + 5y = 21, x + y = 21, x - y = 21 અને 10x - 5y = 21. તો નોર્મલી જો આપણે થોડી ઘણી બુદ્ધિ આપી હોય ભગવાને, એ જો ભાડે દઈ ના આવ્યા હોય તો આમ હાવ હેલા મેલું છે. ગાંડા ને આવડી ગયું તો આપણે તો આવડે જ ને, આપણે 10માં ભૂલી ગયા. ગાંડા સી ની પાસે એ બી સી ને ડી આવા 4 ઓપ્શન છે. અનારકલી પાસે 10 રૂપિયાની અને 5 રૂપિયાની, તેવું મગજમાં માની લો 10 રૂપિયાની એક્સ નોટ, 10 રૂપિયાની એક્સ નોટ અને 5 રૂપિયાની વાય નોટ, બે થઈને કુલ કેટલી નોટ છે? તો 21 નોટ. કેટલી નોટ છે? 21 નોટ. તો 10x + 5y, તો 10 રૂપિયાની એક્સ નોટ એટલે આપણે એને રૂપિયામાં કે સેમાય ફેરફાર નથી કરવાનો, એટલે કે 10x + 5y = 21 જોતા તો આય લાગે, આપણે આય લાગે 10x - 5y, પણ બાદ બાકી કે સરવાળો કરવાનો છે નહીં, અને રૂપિયામાં રૂપાંતર નથી કરવાનું કે પૈસામાં રૂપાંતર નથી કરવાનું. એટલે મારા મગજ પ્રમાણે અને તમારા મગજ પ્રમાણે બધા પ્રમાણે આ જવાબ આવશે, x + y = 21. ક્યાં કારણે? 10 રૂપિયાની એક્સ નોટ, 5 રૂપિયાની વાય નોટ, બે ભેગી કરો એટલે 21 નોટ થાય, તો x + y = 21. ઓકે, એ પૂરું, એમાં બીજું કઈ હતું જ નહીં.
10 રૂપિયાની x ધાર લેવાની, 5 રૂપિયાની y ધાર લેવાની, બે મિક્સ કરો, બે નો ટોટલ કરો, 21 નો થાય. રેડી? એટલે x / y = 21 જેવો આન્સર આવશે. રેડી? પછી એક આગળ જોઈએ આપણે. વાઇટ કિન દિશા તો જોઈ લીધી. જો કોઈ એકાદ એમસીક્યુ હોય, હવે આ લેખનો આવે કે 2x / y = 3, 2x / y = 3 અને 4x / 2y = 6 નો આલેખ ખાલી જગ્યા છે. વળી કોઈ એક આલેખ નથી કરાયો. હકીકતમાં આમાં કાંઈ હોતું જ નથી, આવી જ ગયું છે. એક રીતે તો તમારે આવી જ ગયું છે, પણ છતાં આવી રીતનો આવ્યો. 2x / y = 3, હમણાં જ કીધું મેં, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર છે એમાં પ્રમાણિત સ્વરૂપ ax / by / c = 0 નો આલેખ શું? તો કે રેખા છે. એ યાદ રાખવાની વસ્તુ છે. એમાં આ યાદ રાખવાની વસ્તુ હોય કે 2x / y = 3 ને 4x / 2y = 6 એનો આલેખ શું હોય? તો પહેલો ઓપ્શન છે સંપાતી રેખા, બીજો ઓપ્શન છે સમાંતર રેખા, એક બિંદુમાં છેદતી રેખા અને ચોથો ઓપ્શન છે કિરણ. તો કિરણ કોઈ સંજોગોમાં શક્ય નથી, એક બિંદુમાં છેદતી રેખા શક્ય નથી, સંપાતી રેખા ઓપ્શન આવે. કેવી રીતના આવે? તો જુઓ તમે, 2x / y = 3, 4x / 2y = 6, તો 2x / y = 3 આમાં કઈ બહાર નીકળે એમ છે? નથી નીકળે. રેડી? હવે આમાં જો 4x / 2y = 6 છે, એમાં જો 2 બહાર કાઢીએ તો કે બધેથી 2 નો લોગ થાય છે, નીકળે કે અહીંથી 2 જઈ તો 2x, અહીંથી 2 જઈ તો y, 2 3 6, 2x / y = 3, 2x / y = 3. તો જો આ બે રકમ સમાન થઈ ગઈ, સમાન થઈ ગઈ એટલે ઓલો નિયમ લાગુ પડે. કયો? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. તો એ અનંત ઉકેલ હોય, એનો ઉકેલ કેવો હોય? અનંત ગણ. અનંત ગણ ઉકેલ હોય, રેખાઓ કેવી હોય? પરસ્પર સંપાતી રેખા હોય. કેવી હોય? સંપાતી રેખા. એટલે આ દાખલાનો જવાબ આવશે સંપાતી રેખા. એનો આલેખ કેવો હોય? તો કે સંપાતી રેખા. પછી સચિનની વાય વર્ષ પહેલા ઉંમર 1 વર્ષ હતી, તો 4 વર્ષ પછી તેની ઉંમર કેટલી? એવી રીતનું કે આવે, સચિનની વાય વર્ષ પહેલા એની ઉંમર 1 વર્ષ હતી, તો 4 વર્ષ પછી કેટલી આવે? તો મેં તમને એવું શીખવાડ્યું જ છે, વ્યક્તિ ગુણ્યા વર્ષ વત્તા સરવાળો. વ્યક્તિ ગુણ્યા વર્ષ, તો સચિન એક વ્યક્તિ થયો, વર્ષ વાય થયું, તો વાય એક વાય વત્તા એક્સ, એટલે કે વાય વત્તા એક્સ, અને સરવાળો 4 વર્ષ પછીનું કીધું, તો કે એક્સ પ્લસ વાય પ્લસ 4 આવશે જવાબ એનો. વ્યક્તિ ગુણ્યા વર્ષ વત્તા સરવાળો કરશો. હજી પાછું બોલી જાઉં છું, સચિનની એક્સ વર્ષ વાય વર્ષ પહેલા એની ઉંમર 1 વર્ષ હતી, સચિનની વાય વર્ષ પહેલા ઉંમર કેટલી હતી? 1 વર્ષ હતી, તો 4 વર્ષ પછી તેની ઉંમર કેટલી થાય? તો કે એક્સ વત્તા વાય વત્તા 4. આ રીતનું આપણે ગણશું. ઓકે, અને હવે પછી નવો લેક્ચર 62મો લેક્ચર છે, એ સમાંતર શ્રેણી અથવા દ્વિઘાત સમીકરણ જે નક્કી થાય એ રીતના હવે નવા લેક્ચરથી નવું ચેપ્ટર ચાલુ કરવામાં આવશે. થેન્ક યુ.